પંચમહાલ જિલ્લામાં શૌચાલયના મુદ્દામાં વધારો. કાલોલ તાલુકાના નિશડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ અને તલાટી પંચાયતનો બધો જ વ્યવહાર કરે છે. એસબીએન ટીવી ન્યૂઝ ચેનલને મહિલા ડેપ્યુટી સરપંચની રજૂઆત, મને અને અન્ય સભ્યને કોઈ પણ જાણ થતી નથી અને અમારી જાણ બહાર કામ થાય છે. હું કહેવા માંગુ છું તો સરપંચ મારું કે કોઈનું મારે સાંભળવું નથી એવું કહેવા માંગે છે. કાલોલ તાલુકાના નિશડા ગ્રામ પંચાયતમાં જે પણ વિકાસના કામો કરવામાં આવે છે તે ગામના જ મહિલા ડેપ્યુટી સરપંચ અને પંચાયતના અન્ય સભ્યોની જાણ બહાર થતા હોય તેવું જાણવા મળ્યું છે. તેમના દ્વારા જાણવા મળ્યું છે કે નિશડા ગ્રામ પંચાયતમાં આજ દિન સુધી જે પેવર બ્લોક, રોડ નાળાના કામ, શૌચાલય, મનરેગા કામ, ગટર યોજના જેવા અનેક વિકાસના કામો થાય છે તે મહિલા સરપંચના પતિ અને તલાટી પોતાની માલિકી જમાવે બેઠા હોય તે રીતે બારોબાર વહીવટી કરે છે તથા હાલ ગામની વચ્ચે બનેલ રોડ સરપંચના પતિના કહેવાથી જીસીબી મશીન દ્વારા તોડવામાં આવતા ગામ લોકોને ઉપસરપંચ સહિત પંચાયતના અન્ય સભ્યો દ્વારા પૂછવામાં આવતા કે રોડ તમે કોની પરમિશનથી તોડો છો, એના માટે કોઈ મીટિંગ કેમ થઈ નથી. ડેપ્યુટી સરપંચ દ્વારા એચબીએન ટીવી ન્યૂઝને જણાવ્યું કે જાતે એમને પણ ખબર નથી, ત્યારે સરપંચના પતિએ કહ્યું કે અમે જે કરીએ એ જ થશે અને તલાટીને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એ પણ કહે છે કે તમારે એ બધું સરપંચને પૂછવાનું. તો આ નિશડા ગામમાં આ રીતે વહીવટકર્તાઓ દ્વારા ગોળગોળ અને અસંતોષકારક જવાબ આપવાનું કારણ શું હોઈ શકે તે વિચારવા જેવી વાત છે. તથા ગામની મહિલા દ્વારા પાણીની સમસ્યાઓ પણ જાણવા મળી હતી. તથા આવા કોરોના મહામારીમાં થોડા દિવસ પહેલાં નિશડા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. તેમ છતાં ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે તથા ગામની અંદર શૌચાલયના કામ પણ અધૂરા કર્યા હોય તેવું ડેપ્યુટી સરપંચ દ્વારા જાણવા મળ્યું છે. આવા અનેક સવાલો સાથે આપણે કાલોલ તાલુકાના નિશડા ગામના લોકોને સાંભળીશું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, સાથે કેમેરામેન અજયસિંહ ચૌહાણ. મારું નામ પરમાર લક્ષ્મણસિંહ હિંમતસિંહ, રહેવાસી નિશડા. અહીંયા એક બોર હતો, 24 કલાક ચાલતો હતો, બધાને પંપ હતો. આ બોર આ પંપ 24 કલાક ચાલતો હતો પણ આજે 15 દિવસથી અહીંયા કોઈ એ રિપેરિંગ કરવા આવ્યા હતા 15 દિવસ પહેલાં. એ બોર માથા હાથે, એ પંપ માથા હાથે કાઢી ગયા છે અને પાઇપો બી ક્યાં પડી છે અમને ખબર નથી. અને સરપંચને કહેવા જઈએ છે તો કે અહીંયા આ પંપ કે કોઈ એની કોઈ અપીલ ઉઠાવે તો અમે એમને કે પોલીસના દંડા પડાવીશું એવું કહેતા હતા. તો અમારે આ સમસ્યા કઈ રીતે હલ કરવી, સરપંચને કહેવા જાય તો આવું કહે છે. હવે અહીંયા અમારા ફળિયાના અને આખા ગામને ઉપયોગી છે, કેમ કે કોરોના હમણાં નિશડાની અંદર હમણાં એક કોરોના પોઝિટિવ થઈ ગયો, એની અંદર કન્ટેનમેન્ટ ઝોન ચાલતો હતો. તો એ સમયની અંદર ગામની અંદર ગામમાં એક કૂવો હતો, માલિકીનો કૂવો છે, સરકારી કૂવો નથી, ત્યાં આખું ગામ પીવાનું પાણી ભરે છે, ત્યાં કૂવો બંધ કરેલો છે. હવે એ સમય દરમિયાન આ બોર કાઢી ગયા એટલે ગામના ફળિયાના માણસોને પાણી પીવા માટે કઈ જવું, આ પંપ કાઢી ગયા. અહીંયા ઢોરો પીતો હતો, આખા ગામની બિચારી ભૈરીઓ પાણી પીતી, આખા ગામના બૈરા પાણી પીતા હતા, ઢોરો બી ગાયો બી પાણી પીતી હતી, એવો ઉપયોગી બોર હતો. તો અમે હવે આ કઈ રીતે સમસ્યા, અમે તો કશામાં છીએ નહીં, અમે કોઈ એવા કોઈ ઉમેદવાર નહીં કે કોઈ નેતા નહીં કે પંચાયત સભ્ય નહીં, પણ એક નાગરિક છીએ, નાગરિક તરીકે તો અમે કહી શકીએ ને. તો એનો કોઈ જવાબ અમને, એનો કોઈ જવાબ મળતો નહીં, આજે થઈ જશે કાલે થઈ જશે એવું કહે છે. તો અમારે શું કરવું, આ સમસ્યા કઈ રીતે હલ કરવી. હવે આજે 15 દિવસ પહેલાં એક ગાડી આવી હતી, અહીંયા કોઈ હાજર નહોતું, બોરની ગાડી આવી હતી રિપેરિંગ માટે, પણ અહીંયા માથા હાથે કાઢી જવાની શું જરૂર. ઘણા લોકો એમ કહે છે કે બોર કાઢી, અરે મોટર, અરે ઇનકેસ હેડપંપ કાઢી જાય તો એનું માથું તો રવા દે ને, પણ પાઇપો સાથે માથા સાથે કાઢી ગયા છે. આ વસ્તુ અમારે કોને કહેવી કે અમારી હવે સમસ્યા આવે. આજે 5 દિવસ અઠવાડિયાથી પાણી નથી, બોર નળની અંદર બી પાણી નથી. તો અમારા ગામના કે ફળિયાના માણસોને, અમારા બૈરા લોકોને શું કરવું, એમ પાણી માટે પ્રશ્ન હલ કઈ રીતે કરવો, કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. બસ એ જ ગામ. મારું નામ લક્ષ્મણસિંહ હિંમતસિંહ, નિશડા. કાલોલ તાલુકાની નિશડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે અને સરપંચ તરીકે એમના પતિ કામ કરે છે. પતિ આપવું જ ચાહી છે. સરપંચને તો કોઈ સહી કરતો નથી આવડતું, બરાબર. અને અત્યારે આરએમડીનો રસ્તો આજે 16-17 લાખ રૂપિયાનો થયો છે, એની વચ્ચે આ મધ્ય ભાગમાં એમને તોડવા મળ્યું છે. તો એ ફરી આરએમડી થવાનો નથી અમારો. તો આ તાત્કાલિક આનું કામ બંધ થવું જોઈએ. અને કોઈ અધિકારીને અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. તો પછી ગાંધીજીથી માર્ગનો ઉપયોગ કરવો પડશે. શું નામ તમારું? વગજીભાઈ. ગામ? નેસડા.
હું નેસડા ગામથી છું અને હું અહીંની વહુ છું અને અમારું નામ અમિતા નીતેશ પરમાર છે અને અમારું ફર્યું છે નેસડા ફર્યું. હવે અહીંયા આ ગામમાં આ આખો રોડ છે ગામનો છે, અમારું પાછળનું ભર્યું છે. આ રોડેથી જઈએ ત્યારે પાણી ભરેલું છે, આગળથી જઈશું તો પણ પાણી ભરેલું. હવે અમારે નાના નાના છોકરાઓ છે સ્કૂલમાં મૂકવાના, સ્કૂલ છેક ભાગોળે, તે પછી રિક્ષા સ્ટેન્ડ છે અને રેલવે સ્ટેશન પેલું નારું છે, એની પણ અમને છોકરાઓની ચિંતા. અને એક બાજુથી આ પાણીની ગંદકીની આ કોરોના આટલી મોટી બીમારી છે પણ અહીંયા તો કંઈ સુવિધા જ નહીં, સુવિધા આ પાણીની ચોમાસાની આ એ છે ગંદકી, પણ અહીંયા તો ઉનાળા શિયાળા પાણી પીવાનું પણ નહીં અને વાપરવાનું પણ નહીં મળતું. અને વાપરવાનું તો કમસે કમ ના મળે પણ પીવાનું કંઈથી લાવવાનું? એક જ જગ્યાએ કૂવો છે, બધા છે કે અહીંયા દૂર દૂરથી કેટલે સુધી દૂર નાના નાના છોકરાઓ મૂકીને જાય, ખેતરમાં કામ હોય, આખી વેળા નીકળી જાય, આખી સવારથી માંડીને સાંજ નીકળી જાય, એટલી હેરાન ગતિ થાય છે. અને એક પંપ છે આ સાઈડે, તે મંદિર આગળ મૂકેલો છે, એ પંપ પણ ચાલુ હતો પણ હવે એમને બગડી જાય છે ઘડીએ ઘડીએ, આખું ગામના તો કપડાં ધોવા જાય એટલે પંપ તો બગડી જાય ને, તો હવે એને ઉખેડીને મૂકી દીધો છે. પણ એને નવે સરથી કરો અને હવેડો કર્યો છે, છેક ગામની ભગોડ છેક બહાર કર્યો છે. આટલું મોટું ગામ છે પણ કંઈક હવેડો તો કરો, કે આટલી બધી અને ગામમાં એટલા બધા થાંભલા છે, એક કંઈ થાંભલા આગળ તમને લાઈટ નહીં મળે. આટલી બધી આ ગામ આટલું મોટું છે પણ આ કોઈ બોલવા રાજી નહીં, કોઈ કહેવા રાજી નહીં, કોઈ આગળ પણ કોઈ કહેવા નહીં. પણ અમે સરપંચને હોય લાગીએ છે કે આ સરપંચ આપણું સારું કરે અને કામ પણ કરે છે, નહીં કરતા નહીં, પણ આપણો પણ પબ્લિકનો હોય સપોર્ટ હોવા જોઈએ કે ચાલો સરપંચને પણ સપોર્ટ કરીએ, આપણે એમને સારી રીતે સપોર્ટ કરીએ છીએ, સરપંચ હોય કરે છે. પણ આ કેવું છે કે આગળ જાય એમને પણ આગળથી મળે ત્યારે એ કરે ને, એટલે મારી રજૂઆત છે કે આગળ પણ આ વિડીયો જાય અને આગળથી કોઈ અમારું આ દુઃખભર્યું વાતાવરણ કહી શકે અને આગળ જાય ને અમારી સમસ્યા દૂર કરે, એ અમારી પ્રાર્થના છે. અને દિલથી અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ફર્યાનું ગામનું રક્ષણ કરે, કે છોકરાઓને પણ કંઈ બીમારી ના લાગે, આ ગંદકીથી દૂર થાય. અમારા ગામમાં કોઈ મહેમાન કરતી કોઈ આવે તો પણ અમને બહુ તકલીફ પડે કે તમારા ગામમાં કેટલી ગંદકી છે, પાણી નહીં, એવું બધું અમને બહુ તકલીફ છે. એટલે આ ગામ થોડું સુધરે એ અમારી વિનંતી છે અને એ અમારી પ્રાર્થના. મારું નામ સોલંકી રિશા રાજુભાઈ છે, હું નેસડા ગામની જ છું, હું સુરત આવું છું, આ મહિનાથી અહીંયા આવી છું. આ અહીંયા ગામમાં એક મહિનાથી ગંદકી છે, જ્યાંથી વરસાદ આવે છે ત્યાંથી અહીંયા ગંદકી છે. અને અહીંયાથી નાના છોકરાઓ છે, નાના છોકરાઓને કોઈ રોગ લાગી જાય તો કોઈ પૈસા આપવાનું છે ગામમાં? અને મારા ઘરની બાજુમાં ઉકેડો છે, મેં મહિનાથી કહું છું કે સાફ કરાવો પણ સરપંચ સાફ નથી કરાવતો. મારી ભાંજી આવે અહીંયા તો એને કઈ થઈ ગયું તો મારા જીજાજી પૈસા આપવાના છે, અમારું નામ નહીં આવે. કેટલા મહિનાથી કહું છું, જેનો ઉકેડો છે એને બી કહું છું, કોઈ નથી સાંભળતું અહીંયા. અને ગામમાં પાણીનો નિકાલ નથી, જ્યાંથી પહેલાં નેશનામાં કોરોના ફાટ્યો છે ત્યાંનું પાણી કોઈ ભરવા ત્યાં નથી જતું. આ બાજુ બી એક પંપ પડી ગયો છે, પાણી ક્યાંથી પીવાનું? ના વાપરવાનું પાણી આવે છે, ક્યાં ભરવા? બહેના બધા પાણી ભરવા જશે, પાણીનો નિકાલ લાવો. નગર છે ને મારા બાજુમાં જે ઉકેડો છે ને, ફોટો પાડીને ગાંધીનગર મોકલીશ. આ જે પાણી ભરાયું છે ને એનો બી ફોટો પાડીને ગાંધીનગર મોકલીશ, હવે છે જ મારી જોડે. અમારા પાણીનો પ્રશ્ન આ ખાડીનો લોકોને બધા હોય, બધા નાનો ધોરણ હોય પેલું હોય બરાબર, એટલે પેલું કેવું કે આ પાણી નીકળતું નહીં ખાસ, એટલે એનો ખાલી નિકાલ કરવાનો સાહેબ, બીજું કોઈ નહીં. હવે એટલે અમારું આવી બધું ગોજરાત મળ્યું સાહેબે, પણ કદાચ જો અમારા લાઈનમાં કદાચ આવી જાય ને તો ઠીક લાગે છે. હવે કારણ કે અમારા પ્રશ્નો કેવા હોય, કંઈ દુકાન આવું હોય, કંઈક સામાન લેવા આવું હોય અને કોઈ આમ સામાન હે સામાન શાકભાજી લેવા આવું હોય તો પછી ને તો અમારે ને અમારો નીકળવાનો પ્રશ્ન બહુ મોટો છે. એટલે અમારે કંઈ આ ભાતીજી મહારાજનું મંદિર છે ને નિશળા, ત્યાંથી અમારા અહીં રસ્તો નીકળે ને રસ્તો એ મોટો ખાડો ભરે જાય, એટલે ખાડામાં પાણી નીકળી જાય ને. અહીં હું આ સાહેબે તો પંપ તો કદાચ લીધું છે, પણ કદાચ જો અમારો પ્રશ્ન જો પૂરો કરી દે ને તો સાહેબ. મારી શું નામ તમારું? દરવાજી અંબરસિંહ પરમાર. કામ? બેસરા. નામ પરમાર કાંતાબેન દશરથ છે. જ્યારે અત્યારે અમારા ગામમાં પાણીની તકલીફ વધારે છે, પીવાનું પાણી નહીં મળતું,
યા તો નળ ચાર ચાર પાંચ પાંચ દિવસ નળનો વારો આવે તે પણ પાણી પૂરું નહીં મળી શકતું. એટલે અમારે તકલીફ છે, એટલે પાણીની વ્યવસ્થા કરવી પડશે. આ તો ઠીક છે, ઉનાળામાં શું કરવાનું? અમારે ઢોરને શું પીવડાવવાનું, માણસો શું પીવે, નાવા ધોવાનું કઈ લેવા જવાનું? અને આટલું મોટું ગામ છે પણ કોઈ થાંભલે સિટી લાઈન છે નહીં, બરાબર. એટલે કંઈક અડી વપટી હોય, કોઈક સારો પ્રસંગ હોય તો અમારે સિટી લાઈટની માંગ છે અમારી. બસ જઈ ગામ કેસડા પ્રભાતસિંહ સોલંકી છે, ગામની સડા. ગામમાં કામગીરી ચાલે છે, કામગીરી સારી ચાલે છે, પણ પંચાયતને લઈને ચાલે તો સારું છે. અને સભ્યને ધ્યાન કરવી પડે, કંઈક વર્ક ઓર્ડર જોઈએ, બરાબર, એસ્ટિમેન્ટ જોઈએ, અમુક ફોર્મ કર્યા જોઈએ એનું બી એસ્ટિમેન્ટ જોઈએ, અને બતાવવું પડે, ધ્યાન કરીને કામ કરે તો આગળ ચાલે. તમે તલાટી કે સરપંચને રજૂઆત કરી? હા, તો આ વાત આપણે બી રજૂઆત કરી થોડી પહેલાં ચાલુ હતું ત્યારે, ત્યારે કે કામગીરી ચાલુ રાખવી પડશે, કોઈના કહેવાથી બંધ નહીં, પછી આટલું ચાલુ કરી. ભાઈ તમારે શું નામ? તમારું મહેન્દ્ર. ગામ નેસડા. બોલો. ગામ પંચાયત નેસડા, હું ડેપ્યુટી સરપંચ છું. મારું નામ છે આશાબેન. સરપંચ છે સ્ત્રી છે સરપંચ, પણ સરપંચ સ્ત્રી એમ કહેવા માગે છે કે મારો ધણી વહીવટ કરે છે એવું કહેવા માગે છે. અને મારે કહેવું કે તમારે વહીવટ નહીં કરવાનું, જે સરપંચ છે એ જ વહીવટ કરે એમ. પણ એવા કહેવા માગે છે કે મારે જ વહીવટ કરવાનો. અને તલાટી સાહેબ એવું કહેવા માગે છે, જે હું તલાટી સાહેબ એવું કહેવા માગે છે કે હું અને સરપંચ હોય તો જ કામ કરે છે, અને અમને સભ્યન અને ડેપ્યુટી સરપંચને કોઈ પૂછતું નહીં.